ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે વ્યાકરણમાં એક આપણે નવો ટોપિક ભણીશું જેનું નામ છે વાક્યના પ્રકાર. બરાબર, એટલે ઘણા બધા વાક્યો જોઈએ છે જે દરેક વાક્યો અલગ અલગ પ્રકારના હોય છે. તો કયા કયા પ્રકારના વાક્યો હોય છે તે આપણે જોઈએ. તો પહેલા વાક્યના પ્રકાર છે રચનાલક્ષી પ્રકાર. બરાબર, તો એમાં આવે છે સાદું વાક્ય, સંયુક્ત વાક્ય અને સંકુલ વાક્ય. બરાબર, તો સાદું વાક્ય કોને કહેવાય? તો જ્યારે વાક્યમાં એક જ પરિસ્થિતિનું નિરૂપણ થયું હોય ત્યારે તે વાક્યને સાદું વાક્ય કહેવામાં આવે છે. બરાબર, તો એના આપણે ઉદાહરણો જોઈએ તો અરુણિમાની કરોડરજ્જુમાં તિરાડ પડી હતી. બરાબર, તો તિરાડ પડવાની આ એક પરિસ્થિતિ છે. બીજું છે સિંહાસન પર ઇન્દ્રરાજા બિરાજેલા હતા, તો ઇન્દ્રરાજા સિંહાસન પર બિરાજેલા હતા. બરાબર, પછી લોકોને એનું અપંગ શરીર દેખાતું હતું. બરાબર, અપંગ શરીર દેખાતું હતું. પછી એણે બબ્બે તે કુળ ઉજાળવાની ક્રિયા. બરાબર, અને ભારતીય સંસ્કૃતિમાં આ જીવન પાથેય અમોલું છે. તો આ બધામાં એક એક પરિસ્થિતિનું નિરૂપણ થયેલું છે, માટે એમને આપણે સાદું વાક્ય કહીએ છીએ. બરાબર, એમાં કોઈ મુખ્ય કે ગૌણ વાક્યો હોતા નથી, માત્ર એક જ વાક્ય હોય છે અને એક જ પરિસ્થિતિનું નિરૂપણ થયેલું હોય તો તેને આપણે સાદું વાક્ય કહીએ છીએ. બીજા બ્રહ્મનું જે વાક્ય છે એ છે સંયુક્ત વાક્ય રચના. બરાબર, તો સંયુક્ત વાક્ય રચના કોને કહેવાય? તો આ વાક્યમાં એકથી વધારે પરિસ્થિતિ રજૂ થયેલી હોય છે અને બંને પરિસ્થિતિ સરખું મહત્ત્વ ધરાવે છે, તેથી તે સમાન રીતે જોડાય છે, તેથી તેને સંયુક્ત વાક્ય રચના કહેવામાં આવે છે. અને એમાં જે સંયોજક વપરાય છે, બે અલગ અલગ વાક્યોને જોડવા માટે જે સંયોજક વપરાય છે, એ સંયોજકોમાં અને, કે અથવા એવા સંયોજકો વપરાય છે. તો દાખલા તરીકે અહીંયા આપણે ઉદાહરણ જોઈએ તો ગોપાળ બાપાએ આંબા, જાંબુડા અને ચીકુ વાવ્યા. તો અહીંયા સંયોજક કયું વપરાયું છે? અને. બરાબર, પછી બીજું વાક્ય છે આ લીંબુ છે કે બોર? બરાબર, તો કે સંયોજક વપરાયું છે. આગળનું વાક્ય છે કે કાં તો માં આવશે અથવા ફોઈ આવશે. બરાબર, તો આ વાક્યોમાં અને, કે અથવા એ સંયોજકો દ્વારા બે અલગ અલગ પરિસ્થિતિઓને રજૂ કરી છે અને બંને વાક્યો સરખું મહત્ત્વ ધરાવે છે. દાખલા તરીકે આપણે જોઈએ કે ગોપાળ બાપાએ આંબા, જાંબુડા અને ચીકુ વાવ્યા, તો આ ત્રણે ત્રણ પરિસ્થિતિઓને આપણે અલગ અલગ રીતે રજૂ કરી શકીએ. કેવી રીતે? તો ગોપાળ બાપાએ આંબા વાવ્યા, ગોપાળ બાપાએ જાંબુડા વાવ્યા અને ગોપાળ બાપાએ ચીકુ વાવ્યા. બરાબર, આ ત્રણ વાક્યોને એક જ પ્રમાણે એક જ રીતે રજૂ કરેલા છે. દાખલા તરીકે જુઓ, અહીંયા સંયોજક મૂક્યા છે અને, તો ગોપાળ બાપાએ આંબા, જાંબુડા અને ચીકુ વાવ્યા. આ રીતે ત્રણ અલગ અલગ પરિસ્થિતિઓને સંયોજક મૂકીને એક જ વાક્યમાં રજૂ કરવામાં આવેલી છે. બીજું વાક્ય છે કે આ લીંબુ છે કે બોર? તો આ લીંબુ છે અથવા તો આ બોર છે, એમ અલગ અલગ આપણે પ્રશ્ન પૂછી શકીએ. બરાબર, પણ બે અલગ અલગ વસ્તુ પરિસ્થિતિઓને એક જ વાક્યમાં અહીંયા લઈ લીધેલી છે. બરાબર, બે અલગ અલગ વસ્તુ, લીંબુ અને બોરને. બરાબર, આગળનું વાક્ય છે કાં તો માં આવશે અથવા ફોઈ આવશે. તો કાં તો માં આવશે, માં એકલા આવશે, કાં તો ફોઈ એકલા આવશે. બરાબર, બે અલગ અલગ પરિસ્થિતિઓ છે અહીંયા. બરાબર, બે અલગ અલગ વ્યક્તિઓને આવવાની વાત કરેલી છે અને એમાં અથવા સંયોજક તરીકે વપરાયું છે. ત્રીજા નંબરનું જે મિશ્ર વાક્ય રચનામાં પ્રકાર આવે છે એમાં છે સંકુલ વાક્ય રચના. બરાબર, તો સંકુલ વાક્ય રચના કોને કહેવામાં આવે છે? તો એકથી વધુ પરિસ્થિતિનું નિરૂપણ થયું હોય અને તે સંયોજકથી જોડાઈને તેમાં એક પરિસ્થિતિ મુખ્ય હોય અને બીજી પરિસ્થિતિ ગૌણ હોય. સંયુક્ત વાક્યમાં શું હોય છે કે બંને પરિસ્થિતિ મુખ્ય સરખું મહત્ત્વ ધરાવે છે, બંને મુખ્ય હોય તેવું આપણને લાગે છે. જ્યારે સંકુલ વાક્યમાં એક પરિસ્થિતિ મુખ્ય હોય છે અને બીજી પરિસ્થિતિ ગૌણ હોય છે, તેથી આ સંયોજક ધરાવતું સંયોજક વપરાય છે. એમાં તેથી, જ્યારે, ત્યારે, જો, તો આવા સંયોજકો એમાં વપરાય છે. કારણ કે એવા. બરાબર, તો અહીંયા સંકુલ વાક્ય જોઈએ કે અરુણિમા થીજેલા હાથમાંથી લોહી નીકળવાનું શરૂ થયું, છતાં પડતી ઉડતી ઝઝૂમતી તે નીચે આવી. બરાબર, તો અહીંયા સંકુલ વાક્ય જે છે, બરાબર, સંકુલ વાક્ય જે છે એમાં આ અહીંયા નથી, આ વાક્ય અહીંયા પૂરું થાય છે કે અરુણિમાના થીજેલા હાથમાંથી લોહી નીકળવાનું શરૂ થયું, છતાં પડતી ઉઠતી ઝઝૂમતી તે નીચે આવી. તો આમાં સંયોજક તરીકે શું વપરાયું છે? તો આમાં સંયોજક તરીકે છતાં વપરાયેલું છે. બરાબર, આગળનું વાક્ય જોઈએ કે મંગુને દવાખાને મોકલી એટલે જાણે મંગુ ઢોરને પાંજરાપોળ મોકલવું, જાણે મૂંગા ઢોરને પાંજરાપોળમાં મોકલવું. તો અહીંયા એટલે, બરાબર, તો અહીંયા મુખ્ય વાક્ય છે કે મંગુને દવાખાનામાં મોકલવી એટલે શું? તો જાણે મૂંગા ઢોરને પાંજરાપોળમાં મોકલવું. બરાબર, એ ગૌણ વાક્ય છે, એટલે મુખ્ય વાક્ય સાથે બીજું વાક્ય ગૌણ વાક્ય તરીકે જોડાય છે, એટલે બીજા વાક્યના સહારે એ વાક્યને રજૂ કરવામાં આવે છે. બીજું આગળનું વાક્ય છે કુસુમને દવાખાનામાં દાખલ કરી તેથી તે સાજી થઈ. તો અહીંયા કુસુમને દવાખાનામાં દાખલ કરી હતી માટે
માટે તે સાજી થઈ છે, બરાબર? તો અહીંયા સંયોજક તરીકે તેથી આવ્યું છે. પછી મહારાજ અરજ તો એટલી છે કે આ કોતરો મને યોગ્ય કિંમતે આપો, બરાબર? તો અહીંયા મહારાજ અરજ એટલી છે, બરાબર, કે આ કોતરો મને, તો આ મુખ્ય વાક્યની જોડે ગૌણ વાક્ય આપેલું છે, બરાબર, બંનેનું મહત્વ સરખું નથી. પછી શેરપાએ અરુણિમાને કહી દીધું કે તેને નહીં લઈ જઈ શકે, બરાબર. શેરપાએ અરુણિમાને કહી દીધું કે તે તેને નહીં લઈ જઈ શકે. તો અહીંયા શેરપાએ કહી દીધું એ મુખ્ય વાક્ય છે અને તે તેને નહીં લઈ જઈ શકે, બરાબર. તો આ રીતે સંકુલ વાક્યને આપણે ઓળખવાના હોય છે. પછી આગળ છે વિધિ વાક્ય અને નિષેધ વાક્ય, બરાબર. તો વિધિ વાક્ય એટલે તેને આપણે હકાર વાક્ય પણ કહી શકીએ અને નિષેધ વાક્ય એટલે તેને નકાર વાક્ય પણ કહી શકીએ. અહીંયા જોઈ લઈએ તો મેં એ બોરડી જાતે ઉછેરી છે, બરાબર. દીકરી કંઈ આગળ બોલે તે પહેલાં અમૃતકાકીની આંખો વરસવા માંડતી. હાલો રે ખેતરને હાલો રે વાડીએ, વેળા અમોલિયા વીતે. પછી મેં તો અમેરિકામાં ત્યાંના ખેલાડીઓને મોઢે મોઢ સંભળાવ્યું, દેવદૂતોને ફોસલાવીને છૂટો પાડ્યો. તો અહીંયા બધી હકાર વાતો રજૂ થયેલી આપણને જોવા મળે છે. નિષેધ વાક્ય જોઈએ તો એક કાળિયું હજુ એ પાછું ફર્યું નહોતું, બરાબર. તો અહીંયા નકાર ભાવ રજૂ કરેલો જોવા મળે છે, પાછું નહોતું આવ્યું, બરાબર. તો અહીંયા વિધિ વાક્ય અને નિષેધ વાક્ય જે હોય છે તો એમાં તમારે પરીક્ષામાં એ જ પ્રશ્ન પૂછાય છે, કાં તો નિષેધ વાક્ય હોય તેને વિધિ વાક્યમાં ફેરવવાનું હોય છે અને વિધિ વાક્યને નિષેધ વાક્યમાં ફેરવવાનું હોય છે. તો એમાં તમારે પરિસ્થિતિ જે આપેલી હોય છે એ પરિસ્થિતિને તમારે બદલવાની નથી, એની જ પરિસ્થિતિમાં તમારે નકારમાંથી હકારમાં અને હકારમાંથી નકારમાં ફેરવવાના હોય છે. એટલે કે વિધિ વાક્યને નિષેધમાં ફેરવવાનું હોય છે અને નિષેધ વાક્યને હકાર વિધિ વાક્યમાં ફેરવવાનું હોય છે. અહીંયા આગળ છે કે આમ ચિંતા કરે કઈ વળવાનું નથ, બરાબર. પછી પરંતુ ચિંતાજનક બાબત એ હતી કે અહીં ન હતી લોહીની વ્યવસ્થા કે ન હતી એને દર્દીને બેહોશ કરવા માટે એનેસ્થેસિયાની સુવિધા. તો ન મૂકીને અહીંયા નિષેધ બનાવી દીધેલું વાક્ય છે. પછી એ ભેદભાવ સ્વર્ગમાં ન હોય, બરાબર. તો ન મૂક્યો છે. પછી આંખમાં આંસુ માય નહીં અને બાથમાંથી છૂટો જ ન થાય. તો આ રીતે આ વાક્યો નિષેધ વાક્યો છે એ આપણે કહી શકીએ. હવે તમારે પરીક્ષામાં જે રીતે પૂછાય છે કે નિષેધ વાક્યમાંથી વિધિ વાક્યમાં રૂપાંતર કરો, તો અથવા તો વિધિમાંથી નિષેધમાં રૂપાંતર કરો, એવું પણ પૂછાઈ શકે. તો અહીંયા એના માટેના કેટલાક ઉદાહરણો આપેલા છે જે તમારે ધ્યાનથી જોવાના છે. તો અહીંયા પહેલું વાક્ય આપણે જોઈએ કે આ એટલે જ તો મારે પાછા નહોતું આવવું. તો અહીંયા નિષેધ વાક્ય આપેલું છે એને આપણે વિધિ વાક્યમાં ફેરવવાનું છે, બરાબર. નહોતું આવ્યું એના આધારે આપણે કહી શકીએ કે નિષેધ વાક્ય છે. તો અર્થ એનો એ જ રહેવો જોઈએ અને વાક્ય રૂપાંતર કરવાનું છે આપણે, વિધિ વાક્યમાં ફેરવવાનું છે. તો અહીંયા જવાબમાં આવશે કે આ એટલે જ તો મારે ત્યાં જ રહેવું હતું, નહોતું આવવું એનો મતલબ શું થયો કે ત્યાં જ રહેવું હતું, બરાબર. આ રીતે એને વિધિ વાક્યમાં ફેરવી શકીએ છીએ. આગળનું આપણે વાક્ય જોઈએ તો મારાથી કશું અજાણ્યું નથી બાબુરાજ, કશું અજાણ્યું નથી, બરાબર. તો નથી દ્વારા અહીંયા નિષેધ વાક્ય સૂચવાય છે, તો એને આપણે વિધિ વાક્યમાં ફેરવવાનું છે. તો કશું અજાણ્યું નથી એનો મતલબ શું થયો કે બધું જ જાણું છું. તો હા, હું બધું જ જાણું છું બાબુરાજ, બરાબર. તો આ જ રીતે આપણે વિધિ વાક્યને નિષેધ વાક્યમાં ફેરવવાનું પૂછાય તો અહીંયા તમને કદાચ એવું આપેલું હોય કે જિંદગીમાં આવી સોનેરી તક એક જ વાર મળે છે, એવું પ્રશ્ન આપ્યો છે અને તમારે એને નકારમાં ફેરવવાનું છે. તો જિંદગીમાં આવી સોનેરી તક ફરી મળતી નથી એમ આપણે ફેરવી શકીએ, બરાબર. આગળ છે એક મધ્યમ વર્ગીય છોકરી ધારે તો શું ન કરી શકે. તો અહીંયા નિષેધ વાક્યને વિધિમાં ફેરવીએ તો એક મધ્યમ વર્ગીય છોકરી ધારે તો બધું જ કરી શકે છે. શું ન કરી શકે તો બધું જ કરી શકે. આગળ અહીંયા આપણે ઊંધી રીતે લઈએ તો એ મૂંગી છોકરી, એ મૂંગી છે પણ સાંભળી તો શકે જ છે ને, બરાબર. એ મૂંગી છે પણ સાંભળી તો શકે જ છે ને, તો એ મૂંગી છે પણ કંઈ બહેરી નથી, બરાબર. આગળ છે પ્રયોજનલક્ષી વાક્યના પ્રકારો છે. કોઈ પ્રયોજનના આધારે જેનો ઉપયોગ કરવામાં આવે છે ને પ્રયોજનલક્ષી વાક્ય પ્રકાર કહેવામાં આવે છે. તો એમાં નિર્દેશાર્થ વાક્ય હોય છે. તો નિર્દેશાર્થ વાક્ય કોને કહેવાય છે? તો માહિતી આપવા માટે જે વાક્યનો પ્રયોગ થયો તેમાં માહિતીનો નિર્દેશ છે એટલે એને નિર્દેશ વાક્ય કહેવામાં આવે છે. એનું ઉદાહરણ આપણે જોઈએ નીચે. તો અહીંયા ઉદાહરણ આપેલું છે આપણને કે લીના વાંચે છે. અહીંયા એક માહિતી આપી છે, લીના શું કાર્ય કરી રહી છે? તો વાંચી રહી છે. કોઈ પ્રશ્નના જવાબમાં આપણને વાક્ય આપેલું હોય, બરાબર, એને નિર્દેશ વાક્ય કહેવામાં આવે છે, બરાબર. આગળ છે કે પ્રશ્નાર્થ વાક્ય. તો માહિતી મેળવવાનું પ્રયોજન હોય ત્યારે પ્રશ્નાર્થ વાક્ય રચના થાય છે. આપણે કોઈ માહિતી મેળવવી હોય ત્યારે પ્રશ્ન પૂછવામાં આવે છે, ત્યારે આપણને સામેથી જવાબ મળે છે. આગળ છે કે આજ્ઞાર્થ વાક્ય. તો કોઈ કામ માટે સીધી પ્રેરણા અપાય ત્યારે તેને આજ્ઞાર્થ વાક્ય કહેવામાં આવે છે, બરાબર.
વિધ્યર્થ વાક્ય તો કોઈ કામ માટે સૂચન વિનંતી આગ્રહ આદિ જેવી આડકતરી પ્રેરણા અપાય ત્યારે તે વાક્યને વિધ્યર્થ વાક્ય કહેવામાં આવે છે, વિનંતી કરવામાં આવે, બરાબર. પછી છે ઉદ્ગાર વાક્ય, તો હે, અરે, વાહ, અહો, અરે રે આવા ઉદ્ગાર સૂચક શબ્દોનો ઉપયોગ કરીને જે વાક્ય પ્રયોજાય છે તેને ઉદ્ગાર વાક્ય કહેવામાં આવે છે. તો આપણે તેના ઉદાહરણો જોઈ લઈએ. તો નિર્દેશાર્થ વાક્ય, તો લીના વાંચે છે, બરાબર, આપણને નિર્દેશ કરવા આવ્યો છે. બીજું વાક્ય છે પ્રશ્નાર્થ વાક્ય, મહેશે શું કહ્યું, પ્રશ્ન પૂછેલો છે અહીંયા. આજ્ઞાર્થ વાક્ય, તો મહેશ પાણી લાવ, બરાબર, અહીંયા મહાન થઈ ગયેલું છે તો અહીંયા આપણે મહેશ લેવાનું છે કે મહેશ પાણી લાવ, બરાબર. તો આજ્ઞા કરવામાં આવી છે પાણી લાવવા માટેની, માટે તે આજ્ઞાર્થ વાક્ય છે. આગળ છે વિધ્યર્થ વાક્ય, તો તમારે સમયસર દવા લઈ લેવી પડશે, તો એવી વિનંતી કે આગ્રહ કરવામાં આવ્યો છે. આગળ છે કે ઉદ્ગાર વાક્ય, તો હે, ગીતા નપાસ થઈ, બરાબર. તો આ રીતે અહીંયા ઉદ્ગાર સૂચવેલો છે. તો આ રીતે તમારે વાક્યના પ્રકારો અલગ અલગ સમજવાના છે, બરાબર. એનું રૂપાંતર પૂછાય કે વાક્યને ઓળખવાના પૂછાય તો તમે આ વિડીયો જોયા પછી તમે સરળતાથી સમજી શકશો, બરાબર. તો આવજો.